नमस्कार, न्यूज सिटिंग गुजराती में आपનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ. મહત્વના સમાચાર. રાજ્યમાં હજુ પવન સાથે વરસાદ થઈ શકે છે. હવામાનની આગાહી. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે. 24 કલાક ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ, જ્યારે ભારે પવન અને વીજળી સાથે વરસાદ પડશે. બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લા માટે આગાહી કરાઈ છે. 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. तो वेस्टर्न डिस्टर्बन्स ट्रफ अने राजस्थान सीस्टम सक्रिय थवाथी वरसादनी आगाही हवामान विभागे करी छे. हवामान विभागनी आ मोटी आगाही गाजवीज साथे पड़ी शके छे वरसाद. गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस में बारिश का साथ, गाजवीज का साथ वरसाद होने का संभावना है. और सौराष्ट्र कच्छ में भी देखा जाए तो हार्डली एक आध डिस्ट्रिक्ट में हो सकता है बारिश और थंडरस्टॉर्म लाइटनिंग भी. कल से मोस्टली ड्रास्टिक रिडक्शन रहेगा, बारिश और लाइटनिंग थंडरस्टॉर्म एक्टिविटी कम हो जाएगा. हो सकता है कि एक्सट्रीम नॉर्थ गुजरात रीजन में जैसे बनासकांठा डिस्ट्रिक्ट और साबरकांठा में होने का संभावना. तो गुजरात पर तोड़ाई शके छे वावाजोड़ा नो खतरो. जी हाँ, आवता अठवाडिये सर्जाई शके छे वावाजोड़ू. 3 जून थी अरब सागर में हिलचाल थशे. अंबालाल पटेल ने आ मोटी आगाही. वावाजोड़ा में फेरवाई शके छे सीस्टम, जारे 8 जून थी आंचकानो पवन फूंकाशे. अरब सागर माथी फूंकाई शके छे पवनना जोरदार झटका. वावाजोड़ाना कारणे चोमासु मोड़ू थवानी संभावना केटली ए पण जोवू महत्वनुं रहेशे. જે અરબ સાગરમાં એક મોટી હલચલ જોવા મળશે લગભગ 3, 4, 5, 6 માં જૂનમાં. અહીંયા આ હલચલ લગભગ આ વખતે દેજો તોફાની જાતે જ હોય છે, પણ જો અરબ સાગરનું ઉછેતરાવાનું થોડુંક વધારે હશે અને સાનુકૂળતા મળવાના કારણે ચક્રવાતમાં ફેરવાઈ શકવાની શક્યતા રહે છે. અને 8, 9, 10 તો ભલે આંચકાનો પવન વાશે, અને આ આંચકાના પવનના કારણે આ જે ચક્રવાતી બળ જો દક્ષિણ ગુજરાત તરફ અને સૌરાષ્ટ્ર દક્ષિણ ભાગો તરફ આવશે તો ત્યાં વરસાદ થવાની શક્યતા રહે છે, સારો વરસાદ થવાની શક્યતા રહે છે. અને જો આ ઓમાન તરફ જશે તો પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છના ભાગો વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ આ ચક્રવાત જયારે આવશે ત્યારે વેપાર વાયુનું જોર વધી જતું હોય છે. એટલે વેપાર વાયુનું જોર વધે તો આ જે ચક્રવાતને પાછું ખેલતું હોય છે, જેના કારણે ચોમાસું લગભગ 20 કે 25 દિવસ મોડું પડતું હોય છે. પરંતુ આ વખતે તેવી સ્થિતિ થવાની શક્યતા ઘણી ઓછી છે. તો ગુજરાતવાસીઓ સાવધાન રહેજો, કારણ કે અંબાલાલે ગુજરાત માટે મોટી આગાહી વ્યક્ત કરી છે. મહત્વનું છે કે આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાઈ છે. તોફાની આંધી, વાવાઝોડું અને વરસાદ, રાજ્યમાં હજુ આ સ્થિતિ 6 જૂન સુધી રહી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. અંબાલાલના મતે હજુ 24 કલાક તો વરસાદનું જોર રહેશે, પરંતુ તે બાદ જૂનની શરૂઆતમાં પણ વરસાદ રહેશે. આગામી 24 કલાકમાં તો વરસાદ રહેવાની શક્યતા છે, પણ ધીરે ધીરે આ વરસાદ હજુ જૂન મહિનાની શરૂઆતમાં પણ રહેવાની શક્યતા છે. જૂન મહિનામાં 1, 2, 3, 4 જૂનમાં વરસાદ ઓછો ઘટશે. અંબાલાલના મતે 1 થી 2 જૂન વચ્ચે વરસાદનું જોર રહેશે અને તે બાદ 3 જૂને વરસાદની તીવ્રતા ઘટી શકે છે. જોકે રાહત ફક્ત 1 દિવસની રહેશે અને ફરી 6 જૂન સુધી વરસાદ રહેશે. અંબાલાલે અગાઉ પણ આગાહી કરી હતી કે 10 જૂન સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહી શકે છે અને 22 થી 24 જૂન સુધીમાં રાજ્યમાં ચોમાસું દસ્તક દઈ શકે છે. તો આંધી, તોફાન અને વરસાદ ગુજરાતના મોટા ભાગના રહ્યો છે વંટોળિયો દિવસ. ભારે પવનમાં મંડપ ઉડ્યો. બનાસકાંઠાના ધાનેરાના મૂલતરા ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન તોફાની આંધી આવી અને ભારે પવનમાં મંડપ ઉડી ગયો. તો ભારે પવન સાથે વરસાદ આવતાની સાથે મહેમાનોમાં પણ ભાગદોડ મચી ગઈ. વરસાદને કારણે રસોઈ સહિત વાનગીઓ પણ પલળી ગઈ. આ તરફ મહીસાગરમાં ભારે પવન સાથે ઉડી ધૂળની ડમરી, જેમાં સંતરામપુરમાં લગ્ન મંડપ બચાવવા જાનૈયાઓ પ્રયાસ કરતા નજરે પડ્યા. તે જ પવનમાં મંડપ ના ઉડે તે માટે જાનૈયાઓએ તેને પકડી રાખ્યો હતો. ભારે વરસાદને પગલે બનાસકાંઠાના ઇકબાલગઢમાં રેલવે અંડરગ્રાઉન્ડ નાળું ભરાઈ ગયું હતું. રેલવે નાળામાં પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાયા હતા. આ તરફ સાબરકાંઠામાં ભારે પવન ફૂંકાતા નુકસાનીના દ્રશ્યો જોવા મળ્યા. તલોદ મોડાસા રોડ પર કાર પર ઝાડ પડતા કારને નુકસાન થયું. તેડરના વડાલી ખેડ બ્રહ્મામાં ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી હતી. બાદમાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો.
આ તરફ અરવલ્લીના મોડાસામાં તોફાની પવનને કારણે વાહન ચાલકો પરેશાન થતા નજરે પડ્યા. તેજ ગતિએ પવન ફૂંકાતા વાહન ચાલકોને પણ વાહન ચલાવવું મુશ્કેલ બન્યું. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગીર સોમનાથના ગીર ગઢડા અને ગીર જંગલમાં કરા સાથે વરસાદ થયો. જિલ્લાના ઝાંખિયા ગામમાં કરા સાથે વરસાદ થયો. જિલ્લાના ઝાંખિયા ફરેડા સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ થયો. ગીર સોમનાથ ઉપરાંત અમરેલીના જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કરા પડ્યા. લોર, માટી પાણસા સહિતના ગામોમાં કરા સાથે વરસાદ થયો. આ તરફ તેજ પવનને કારણે ભાવનગરના ભરતનગરમાં જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી થયો હતો, જેમાં બે લોકો ઘાયલ થયા. હાઉસિંગ બોર્ડના મકાનોનો ભાગ ધરાશાયી થયો. બે માળના મકાનનો દાદર ધસી પડતા ચાર લોકો દબાયા હતા, જેમાં રેસ્ક્યુ કરીને ચારે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી બે લોકો ઇજાગ્રસ્ત થયા. દાહોદના દેવગઢ બારિયામાં વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદથી ભારે નુકસાન થયું. ઘણા ઘરોના છાપરા ઉડ્યા તો કેટલીક દુકાનના છાપરા પણ હવામાં ઉડ્યા. તેજ પવનથી વીજ વાયરો તૂટી જતા ગામમાં વીજળી ગુલ થઈ જતા ગામમાં અંધારપટ છવાયો. વાવાઝોડાથી વૃક્ષો ધરાશાયી થતા રસ્તા બંધ થયા અને બીજી તરફ વીજ પુરવઠો ઠપ થતા વીજકર્મીઓ વહેલી સવારથી વાવાઝોડામાં પણ ફરજ પર જોવા મળ્યા. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસથી આવેલા મિની વાવાઝોડાથી પીજીવીસીએલને વ્યાપક નુકસાન થયું છે. સૌરાષ્ટ્ર કચ્છમાં મિની વાવાઝોડાના કારણે 740 વીજ પોલ ધરાશાયી થયા છે. 100થી વધારે ટેકનિકલ ટીમનો સ્ટાફ કામગીરીમાં જોડાયો છે. સૌરાષ્ટ્ર કચ્છના 1062 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. કુલ 1386 ફીડરમાં નુકસાની સર્જાઈ હતી. ચોમાસુ આવે તે પહેલા જ પીજીવીસીએલને મોટું નુકસાન થયું છે. અન્ય સમાચાર પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કેવું રહ્યું વાતાવરણ જોઈએ આ અહેવાલમાં. આ દ્રશ્યો રાત્રિના નહીં પરંતુ દિવસના છે. બનાસકાંઠામાં ધોળા દિવસે અંધારપટ જોવા મળ્યો. બપોરના સમયે ધાનેરામાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને તેજ પવનને કારણે ધૂળની ડમરી ઉડી હતી. કાળા ડિબાંગ વાદળોને કારણે સૂરજનો પ્રકાશ પણ ઝાંખો પડી ગયો હતો અને એક સમયે અંધારપટ છવાઈ ગયો હતો. આ તરફ શહેરમાં ધૂળની ડમરી ઉડતા બપોરના સમય સાંજ જેવો ભાસતો હતો. જિલ્લાના ધાનેરામાં અંધારપટ બાદ વરસાદ થયો હતો. ધાનેરા તાલુકાના ઘણા ગામોમાં ધીમીધારે વરસાદ થયો હતો. ધાનેરા ઉપરાંત જિલ્લાના પાલનપુર, ડીસા સહિતના તાલુકામાં સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. તેજ પવન સાથે વાવાઝોડાની આગાહીને પગલે ધરતીપુત્રો ઉપરાંત રહીશોના જીવ પણ પડીકે બંધાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં ઘણા વિસ્તારોમાં તેજ પવન પણ ફૂંકાયો. જોકે ઘણા સમયથી કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકોને આંશિક રાહત તો મળી, પરંતુ આંધી તોફાનને કારણે ઘણી જગ્યાએ નુકસાન પણ થયું છે. આ તરફ પાટણ જિલ્લામાં તેજ પવન સાથે મિની વાવાઝોડું ફૂંકાયું અને સતત ત્રીજા દિવસે જિલ્લામાં વરસાદી માહોલ રહ્યો. ખાસ કરીને પાટણ, હારીજ, સમી, સિદ્ધપુર સહિતના તાલુકામાં મિની વાવાઝોડું ફૂંકાયું. ભારે પવન સાથે ફૂંકાયેલા વાવાઝોડામાં બેનરો સહિત ખુરશીઓ હવામાં ઉડી હતી, તો બપોરે પાટણ, સમી, હારીજમાં ધીમીધારે વરસાદ થયો. જ્યારે મહેસાણાના વાતાવરણમાં પણ પલટો આવ્યો. બપોરે ભારે પવન ફૂંકાયો અને આકાશમાં વાદળો છવાયા હતા, સાથે ભારે પવનને કારણે ધૂળની ડમરી ઉડી હતી. તો અરવલ્લીના ભીલોડા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા, જે બાદ વરસાદ થયો હતો. જિલ્લાના ઘણા તાલુકામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જ્યારે પાટનગર, ગાંધીનગરના વાતાવરણમાં પણ સવારથી પલટો જોવા મળ્યો હતો. સવારે ભારે પવન સાથે વાવાઝોડા જેવો માહોલ છવાયો હતો. ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકો પણ અટવાયા હતા. તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ક્યાંક ભારે પવન તો ક્યાંક વરસાદ પડ્યો. સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો. રાજકોટના ગોંડલના પડવલા ગામમાં ધોધમાર વરસાદ થયો. પડવલા ગામમાં અનરાધાર 2 ઇંચ વરસાદ થતા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું. ગઈકાલે જિલ્લામાં સૌથી વધુ ગોંડલમાં વરસાદ નોંધાયો હતો. આ તરફ ગોંડલના ઘણા નદી વોકળા પરના ચેકડેમો પણ છલકાયા હતા. રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો. ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડતા કાળઝાળ ગરમીમાં તો રહીશોને આંશિક રાહત મળી, પરંતુ આંધીને કારણે નુકસાનના પણ અહેવાલો છે. મોરબીમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન ફૂંકાવાનું શરૂ થયું હતું, જે બાદ પવનની ગતિ વધતા મિની વંટોળિયા વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાયો હતો. તોફાની પવનને લીધે ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકો પરેશાન થયા હતા. આંધીને કારણે થોડા સમય માટે બપોરનો સમય સાંજ જેવો થઈ ગયો હતો. જિલ્લાના માળિયા, હળવદ, ટંકારામાં પણ આવી સ્થિતિ જોવા મળી. આ તરફ મોરબી નજીક આવેલા નાના રણમાં પણ મિની વાવાઝોડું ફૂંકાયું. અચાનક વાતાવરણમાં પલટા બાદ ભારે પવન ફૂંકાયો. રણમાં ધૂળની ડમરી ઉડી હતી. લોકો રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
तो गांधीनगर थी मोटा समाचार जेमां आज राज्य सरकार की कैबिनेट बैठक मळशे। मुख्यमंत्री भूपेन्द्र पटेल की अध्यक्षता में आ कैबिनेट बैठक मळशे। कैबिनेट बैठक में महत्वना मुद्दाओं पर चर्चा थवानी छे। पाणी अने घासचारा की स्थिति अंगे करवामां आवशे समीक्षा। कैबिनेट बैठक में विश्व पर्यावरण दिवस की उजवणी अंगे पण चर्चा कराशे। नगरपालिका अने महानगरपालिकाना महत्वना प्रोजेक्ट ने वेग आपवा माटे चर्चा कराशे। મારી સાથે સંવાદદાતા ગાંધીનગરથી મયુર માકડિયા જોડાઈ ચૂક્યા છે। મયુર, હાલ રાજ્ય કેબિનેટની જે બેઠક મળવાની છે, કયા મુદ્દા આવરી લેવામાં આવશે અને વધુ ચર્ચા કરવામાં આવશે? જી બિલકુલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં હવે કેબિનેટ બેઠક ટૂંક સમયમાં જ પ્રારંભ થશે। આ બેઠકની અંદર જો વાત કરવામાં આવે તો વિશ્વ પર્યાવરણ દિવસ એ આવી રહેલો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 જગ્યાએ ગુજરાતની અંદર સંબોધવાના છે। વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તેઓ 11 જગ્યાએ સંબોધવાના છે, ત્યારે તેની તૈયારીઓ કેવા પ્રકારની છે તેની સમીક્ષા કરવામાં આવશે। સાથે જ જો વાત કરીએ તો રાજ્યમાં ઘાસચારો અને પાણીની જે સ્થિતિ છે તે કેવા પ્રકારની છે, પીવાના પાણીની સ્થિતિ કેવા પ્રકારની છે અને કેટલા ગામડાઓને ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવે છે તે અંગે ચર્ચા કરવામાં આવશે। તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર એ હવે ધ્યાન કેન્દ્રિત કરી રહેલી છે નાના શહેરો અને વેગવંતા બનાવવા અને તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ ડેવલપ કરવા। નાના શહેરોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ ડેવલપ થશે તો ચોક્કસ રોજગારીની તકો પણ વધશે અને બજારની અંદર પૈસા પણ આવશે અને તે જ માટે નગરપાલિકા અને મહાનગરપાલિકાના મહત્વના જે પ્રોજેક્ટો છે તેની સમીક્ષા કરવામાં આવશે અને તેને વેગવંતા કરવામાં આવશે। તે ઉપરાંત રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી જે વિકાસલક્ષી પ્રોજેક્ટો હશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે અને સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ 3-4 વાગ્યાની આસપાસ રાજ્ય સરકાર દ્વારા કેબિનેટની અંદર જે નિર્ણયો લીધેલા છે તે અંગેની પત્રકાર પરિષદ પણ યોજવામાં આવશે। બિલકુલ મયુર, આભાર માહિતી બદલ। તો હાલ જે બેઠક મળવાની છે તે બેઠકમાં મહત્વના મુદ્દાઓને આવરી લેવામાં આવશે, ખાસ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ચર્ચા કરાશે। તો અમદાવાદમાં રથયાત્રા પહેલા હથિયારો સાથે એક આરોપી ઝડપાયો છે। ક્રાઇમ બ્રાન્ચે મેમકો 4 રસ્તા પાસે 2 દેશી તમંચા, 1 પિસ્તોલ અને 12 કારતૂસ સહિત ઝડપી પાડ્યા છે। અલ્કેશ સિંગ ઉર્ફે અખિલેશ નામના આરોપીની ધરપકડ કરાઈ છે। આરોપી સામે રાજકોટમાં લૂંટ વિથ મર્ડરના ગુના નોંધાયેલા છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે આરોપી સામે વધુ તપાસ હાથ ધરી છે। મારી સાથે ફોનલાઇન પર સંવાદદાતા નવીન જોડાઈ ચૂક્યા છે। નવીન, હાલ જે આરોપી ઝડપાઈ ચૂક્યો છે તે કોણ હતો અને શું કરવાનો તેનો ઈરાદો હતો? મિત્ર, આરોપી જે છે તે અલ્કેશ સિંગ ઉર્ફે અખિલેશ નામનો આરોપી છે। તેની પાસેથી ક્રાઇમ બ્રાન્ચે 1 પિસ્તોલ અને 12 કારતૂસ કબજે કર્યા છે। આરોપી સામે અગાઉ રાજકોટ વિથ લૂંટ પ્રકરણનો ગુનો પણ છે અને આરોપી રથયાત્રા પહેલા અમદાવાદમાં હતો ત્યારે પોલીસે તપાસ શરૂ કરી છે। જોકે રથયાત્રા પહેલા અમદાવાદ શહેર અને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી તમામ લોકો અલગ અલગ જગ્યાએથી હથિયારોના કેસ કરી રહ્યા છે, કારણ કે સામાન્ય રીતે રથયાત્રા છે તેને લઈને ખૂબ જ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવે છે। તો અત્યારે આરોપીની પૂછપરછ ચાલી રહી છે, કયા કારણોસરથી હથિયાર લઈને ફરી રહ્યો હતો, તો ગુનાને અંજામ આપવાનો હતો કે કેમ। બિલકુલ નવીન, આભાર માહિતી બદલ। તો હાલ તો તપાસ કરવામાં આવી રહી છે કે આરોપી શા કારણે હથિયારો લઈને ફરી રહ્યો હતો અને આરોપી પાસેથી હથિયારો મળી આવ્યા છે। વાત સુરતની કરીએ, સુરત સચિન વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ, જેમાં ગોડાઉનમાં ચીનથી પ્લાસ્ટિક ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે। સચિન જીઆઈડીસીનો કાફલો ઘટનાસ્થળે હાલ તો પહોંચ્યો છે। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। કાપડની ચીનથી હોવાથી આગ વધુ વિકરાળ બની ગોડાઉન ગેરકાયદે ઊભું કરાયાનો પણ સ્થાનિકોની રાવ છે। સ્થાનિકોએ દાવો કર્યો છે કે ગેરકાયદેસર રીતે ઊભું કરાયું હતું ગોડાઉન, જોકે હાલ જ ગોડાઉનમાં આગ લાગી છે। ફાયરને જાણ થતાં જ ફાયરનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને આગ બુઝાવવાની કામગીરી હાલ થઈ રહી છે। સુરત સચા જીઆઈડીસી વિસ્તારમાં જે હાલ ઘટના આગની સામે આવી છે, સીધા જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો।
तो महिसागरना केणपुर गामे तंत्र द्वारा बाळ लग्न अटकाववामां आव्या। 14 वर्षीय बाळकीना बाळ लग्नની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ હતી ત્યારે મહીસાગર બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અને પોલીસે પહોંચી બાળ લગ્ન અટકાવ્યા। અધિકારી દ્વારા બાળકી પુખ્ત વયની થાય ત્યારે જ લગ્ન કરવા માટે સમજાવવામાં આવ્યા। લગ્નનું આયોજન કરવા બદલ વાલીઓને નોટિસ પણ આપવામાં આવી। तो तंत्रए परिवारजनों ने समझाव्या हता के बाळ लग्न न करवा जोईए ने साथे परिवार ने नोटिस पण अपाई हती। अरे आ साथे महिसागरना संतरामपुरनो आ बनाव। तो हाल समाचारों मां समय थयो छे विरामनो। सुहाना मसाले बनाए पनीर मजेदार। सुहाना मसाले बनाए पनीर मजेदार। पण धीरे धीरे आ वरसाद हजु जून महिनानी शुरुआत में पण रहेवानी शक्यता छे। जून महीना में एक बे त्रण चार जून में वरसाद ओछो घटशे। अंबालालना मते एक थी बे जून वच्चे वरसाद नु जोर रहेशे अने ते बाद त्रण जून वरसाद की तीव्रता घटी शके छे। जो कि राहत फक्त एक दिवस ने रहेशे अने फरी 6 जून सुधी वरसाद रहेशे। अंबालाले अगाउ पण आगाही करी हती कि 10 जून सुधी राज्य में वरसादी माहौल रही शके छे अने 22 थी 24 जून सुधी में राज्य में चोमासु दस्तक दई शके छे। भारे पवन में मंडप उड़ियो। बनासकांठाना धानेराना मूलतरा गाम में लग्न प्रसंग दरमियान तूफानी आंधी आवी अने भारे पवन में मंडप उड़ी गयो। तो भारे पवन साथे वरसाद आवतानी साथे मेहमानों में पण भागदौड़ मची गई। वरसाद ने कारणे रसोई सहित वानगीओ पण पलड़ी गई। आ तरफ महिसागर में भारे पवन साथे उड़ी धूलनी डमरी जेमां संतरामपुर में लग्न मंडप बचावा जानैयाओ प्रयास करता नजरे पड़ा। तेज पवन में मंडप न उड़े ते माटे जानैयाओए तेने पकड़ी राख्यो हतो। भारे वरसाद ने पगले बनासकांठाना इकबालगढ़ रेलवे अंडरग्राउंड नाळू भराई गयु हतु। रेलवे नाळा में पाणी भराता वाहन चालक पण अटवाया हता। आ तरफ साबरकांठामां भारे पवन फूंकाता नुकसानीना दृश्यो जोवा मळ्या। तलोद मोडासा रोड पर कार पर झाड पड़ता कार ने नुकसान थयुं। तेडरना वडाली खेड ब्रह्मामां भारे पवन साथे धूळनी डमरी उड़ी हती। बाद में वीजळीना कड़ाका साथे वरसाद खाबक्यो हतो। आ तरफ अरवल्लीना मोडासामां तूफानी पवन ने कारण वाहन चालको परेशान थता नजरे पड़ा। तेज गति पवन फूंकाता वाहन चालकों ने पण वाहन चलावुं मुश्किल बन्युं। सौराष्ट्रनी वात करिए तो गीर सोमनाथना गीर गढ़ला अने गीर जंगल में करा साथे वरसाद थयो। जिल्लाना झांखिया गाम में करा साथे वरसाद। વેલકમ બેક। નજર કરી અન્ય સમાચારો પર। તો સુરતમાં યુવકે આક્ષેપ કર્યો હતો કે પોલીસે ટ્રેનમાં માર મારતા તે પડી ગયો હતો, જે અંગે પોલીસે ઘટસ્ફોટ કર્યો છે। પોલીસે જણાવ્યું છે કે યુવક દારૂના વેપારમાં જોડાયેલો હતો। યુવક મિત્ર સાથે તાપી ગંગા ટ્રેનમાં નંદુબાર 450થી વધારે બિયરના જથ્થા સાથે જઈ રહ્યો હતો। વ્યારા સ્ટેશન પર પોલીસને જાણકારી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી। ડબ્બામાં બંને વ્યક્તિઓએ અંદરની દરવાજો લોક કરી દીધો હતો, જ્યારે આ બાબતે પોલીસે તપાસ શરૂ કરતા રેલવે ટ્રેક પરથી 500 જેટલા બિયરના ફૂટી ગયેલા અને 100થી વધારે બિયરના ભરેલા ટીન મળી આવતા પોલીસે છોટું અને એક અજાણ્યા વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો હતો। આક્ષેપો બાદ પોલીસે તપાસ શરૂ કરતા અજાણ્યા ઇસમ તરીકે સહકાર કોડીનું નામ સામે આવ્યું હતું। તો પોલીસે આ તપાસમાં બંને આરોપીઓ સામે ગુનો કબૂલ્યો હતો। પોલીસે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જે આરોપી નંબર 2 છે સહુકાર, એ ચાલુ ટ્રેનમાંથી પોતે ગુનામાંથી બચવા માટે થઈને મુદ્દામાલ ફેંકી દીધેલ અને પોતે ટ્રેનમાંથી ચાલુ ટ્રેનમાંથી કૂદી ગયેલ, જેના કારણે એને ઈજાઓ થયેલ છે। સુરેન્દ્રનગર ચોટીલા શહેરી વિસ્તારમાં આખલાના આતંકથી દુકાનદારો સહિત રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ચોટીલા મેઇન બજારમાં રખડતા આખલાઓ યુદ્ધે ચડતા લોકોમાં નાસભાગ મચ્યો હતો। વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા રહીશોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે। રહીશોએ તાત્કાલિક ધોરણે રખડતા આખલાઓને પાંજરે પૂરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે।
तो अमदावादमां छेल्ला बे दिवसमां गंभीर अकस्मातमां त्रण बनाव सामे आव्या छे, जेमां चार लोकोना मौत थई चुक्या छे, जे खूब गंभीर बाबत कही शकाय। ट्राफिक पोलीसना अथाग प्रयत्नो होवा छतां परिणाम नथी मळी रह्युं। ट्राफिक पोलीसनुं मानवुं छे के क्यांय रोडनी डिझाइन, तूटेला डिवाइडर अथवा तो लोकोनुं बेफाम ड्राइविंग पण अकस्मात माटे जवाबदार होई शके। अकस्मात बाद एएमसीनું ध्यान दोरवा पोलीस पत्र लखी अने जाण करे छे। जो अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन आ बाबतने ध्यानमां राखी अने तात्कालिक रीते असरकारक कामगीरी करे तो पण अकस्मातोनी संख्यामां घटाडो थई शके छे। આમ અમદાવાદ શહેરમાં છેલ્લા 2-3 દિવસમાં જોવા જઈએ તો ચારેક ફેટલના બનાવ બન્યા છે, અને આ જે બનાવ બને છે એમાં ક્યાંક ને ક્યાંક રિક્ષા ચાલકનો પણ વાંક હોય છે, ક્યાંક ને ક્યાંક વાહન ચાલક સિવાય રોડ એન્જિનિયરિંગની પણ ક્યાંક ખામી હોય છે, ક્યાંક ને ક્યાંક અમદાવાદ કોર્પોરેશન દ્વારા ક્યાંક કોઈ ખાડા કે જાળી કે એ ન નખાતા પણ આવા ક્યાંક બનાવો બને છે, તો અમે વારંવાર એના અંગે લખાણ પણ કરતા હોઈએ છીએ। આ જે બનાવ બને છે ત્યાં અમે કોર્પોરેશનના અધિકારીઓ, રોડ એન્જિનિયરિંગ એફએસએલ વાળા અને આરટીઓ તમામની અમે સંયુક્ત વિઝિટ પણ કરાવતા હોઈએ છીએ। તો હાલમાં જ વાડજ પાસે આવેલા દૂધેશ્વર બ્રિજ પાસે ડિવાઇડર પર ઉભેલા યુવાન પર રિક્ષા ફરી વળતા ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું। આ અકસ્માતના પગલે સ્થાનિકોનો પ્રશાસન પર રોષ ભભૂકી ઉઠ્યો હતો। સ્થાનિકોનું કહેવું છે કે અનેકવાર અહીંયા સ્પીડ બ્રેકર લગાવવા માટે કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોર્પોરેશનના પેટનું પાણી હલતું નથી, જેના પરિણામે અહીંયા છાશવારે અકસ્માતો થાય છે અને લોકોના જીવ પણ જાય છે। કોર્પોરેશનને ઘણી વખત કીધું કે ભાઈ આ બંને આવા છાસવારે આવા અકસ્માતો થયા કરે, નાના મોટા અકસ્માત તો રોજ થાય છે પણ આવા ફેટલ એક્સિડન્ટ તો દર મહિને એકવાર થાય છે અને ઘણા માણસોએ અહીંયા જીવ ગુમાવ્યો છે, તો કોર્પોરેશનને ઘણી વાર કીધું કે અહીંયા તમે સ્પીડ બ્રેકર બંને સાઈડે બનાવો અને આ જે બ્રિજ તમે બનાવ્યો છે એ બ્રિજની નીચે તમારે એક જગ્યા આપવી જોઈએ, તો માણસ કોઈ રોંગ સાઈડમાં જાય નહીં અથવા ફરીને બંને થી આવી શકે। દ્વારકા એસઓજીની સફળ કામગીરી, એમની ડ્રગ્સ સાથે બે આરોપીને ઝડપી પડાયા। મુંબઈના માહિમ વિસ્તારમાં રેડ કરી ડ્રગ્સ પેડલર જુબેર ઉબર મેમણની કરી ધરપકડ, સાથે જ દ્વારકા જિલ્લામાં ડ્રગ્સ ઘુસાડવાની કોશિશ કરનાર મોહસિન સતાર સાટીની 1,76,500 કિંમતના 17.650 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરાઈ। દ્વારકા એસઓજીએ રેડ કરી આંતરરાજ્ય ડ્રગ્સ પેડલરને ઝડપ્યો। તો રાજકોટના ધોરાજી પંથકમાં સારા વરસાદની આશા સાથે ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા। ભીમ 11 શુભ મુહૂર્ત પર ખેડૂતોએ કપાસ, એરંડાનું વાવેતર શરૂ કર્યું છે। ગત વર્ષે કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવી પડી હતી। કપાસમાં મુંડા નામનો રોગ આવી જતા પાક નિષ્ફળ ગયો હતો। આ વર્ષે એરંડા, કપાસ, સોયાબીનનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય તેવી આશા સાથે પંથકના ખેડૂતોએ ચોમાસુ પાક કપાસનું વાવેતર શરૂ કર્યું છે। સુકનનું મુહૂર્ત કહેવાય કે 11 ઉપર આ વરસાદ થાય અને આ વાવણી થાય અને લોઠી વાવણી થઈ છે, તો ખેડૂતો મગફળીને મજૂરી બહુ ઓછી વધારે લાગે છે અને અત્યારે ખેડૂતો કપાસિયા અને સોયાબીન ઉપર વાવેતરમાં લાગી ગયા છે। વાવી શકાય એવો વરસાદ છે થોડો ધોરાજી વિસ્તારમાં અને કેનાલનું પાણી પણ ચાલુ છે, એટલે ધોરાજીના ખેડૂતોને વાવણી થઈ શકે એવી શક્યતા ખરી, અને જો હવે આવો સારો વરસાદ થયા કરે અને સારું વરસ જાય એવી આશા છે। આ વર્ષે કપાસનું વાવેતર શરૂ કર્યું હોય, 15 વીઘા કપાસ થાય અમારે, વરસાદ ગઈકાલ સારો હતો એટલે વરસાદ સારો હોવાના કારણે એટલે પીએલ હોય ને પાણીની સગવડ હોય એટલે વાવી શકાય, અને ઓણ વરસાદ થયો છે પણ કોરામાંથી થોડુંક જોખમ છે એટલે કપાસિયા વાવવા છે। ગયું એ વરસ તો અમારે માંડવી બગડી ગઈ, કપાઈ બગડી ગયો, એ ભગવાનને હાલખેલ કઈ સારું વર કરજો અમને। તો હવે વાત બાબાના દિવ્ય દરબારની। તો આજે રાજકોટમાં બાબા બાગેશ્વરનું રોકાણ, રાજકોટના કિંગ હાઇટ્સમાં રોકાશે બાબા બાગેશ્વર। 1 અને 2 જૂને રાજકોટમાં બાબાનો દિવ્ય દરબાર, જ્યારે રાજકોટમાં 2 દિવસ રોકાશે બાબા બાગેશ્વર। રાજકોટમાં બાબાના આગમન પહેલા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે।
થોડીક જ વારમાં સોમનાથ દાદાના દર્શન કરશે બાબા બાગેશ્વર, જ્યારે સોમનાથમાં પૂજા અર્ચના કરશે ધીરેન્દ્ર શાસ્ત્રી, સોમનાથમાં એક કલાકનું રોકાણ કરશે. કેશોરધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી આજે રાજકોટ આવવાના છે, ત્યારે તેઓ રાજકોટના જે છે એ કિંગ્સ હાઇટ્સ નામની જે બિલ્ડિંગ છે ત્યાં રોકાવાના છે. આજથી કહી શકાય કે આજે સાંજે અહીં પહોંચી જશે અને ત્યારબાદ આવતીકાલે જે છે રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. આ ઉપરાંત પરમ દિવસે પણ જે છે આ દિવ્ય દરબાર યોજાવાનો છે, ત્યારે હાલ જે છે અહીંયા અલગ અલગ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. ખાસ જે છે અહીંયા સિક્યુરિટીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત બાબા જે મકાનમાં રોકાવાના છે, આ જે આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો આ દ્રશ્યોમાં, આ ફ્લેટમાં 9મા માળે રોકાવાના છે. આ ઉપરાંત ત્યાં તેમની રહેવા જમવાની સહિતની અનેક સુવિધાઓ પણ કરવામાં આવી છે. તો બીજી તરફ અહીં અત્યારે જે લોકો આવી જાય છે તેમના પર પણ તેમના નામ અને મોબાઈલ નંબરની નોંધ પણ લેવામાં આવી રહી છે. અને વાત કરવામાં આવે તો જે છે બાબાના આગમન પહેલાં તેમના જે જગ્યાએ રહેવાના છે ત્યાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો સમાચારોમાં હાલ બસ આટલું જ, મને રજા આપશો, નમસ્કાર.